કોરોનાની મહામારી વચ્ચે સરકારની ગાઈડલાઈન અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટીમાં લગ્ન પ્રસંગ યોજી શકાશે। આ માટે ટેન્ટ સિટી મેનેજમેન્ટ દ્વારા વિવિધ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા છે। કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 3 મહિનાથી કરોડોના ઇન્વેસ્ટમેન્ટ છતાં પ્રવાસીઓની ગેરહાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં આવેલ ટેન્ટ સિટી 1 અને 2 રમાડા હોટેલ સહિત તમામને મોટી ખોટ સહન કરવી પડી રહી છે। કોરોના દેશમાં અને ગુજરાત રાજ્યમાં વધુ ફેલાઈ રહ્યો હોય સરકાર કાબુ કરવા દોડધામ કરી રહી છે, પરંતુ હજુ 3-4 મહિના પ્રવાસન ધામો ખુલી શકે તેવી શક્યતાઓ નથી। એટલે લલ્લુ એન્ડ સન્સ દ્વારા નિર્મિત ટેન્ટ સિટી 1 અને 2, ટુરિઝમ ગુજરાત નિર્મિત ટેન્ટ સિટી 2 કેવડિયા નર્મદા ડેમ સાઇડ તરફ આવી હોય તેમણે હાલ વેડિંગ માટેના પેકેજ જાહેર કર્યા છે। એટલે સરકારની ગાઈડલાઈન પ્રમાણે 50 જેટલા સભ્યોની હાજરીમાં લગ્ન પ્રસંગને મંજૂરી મળી શકે છે, ત્યારે નર્મદા ટેન્ટ સિટીઓમાં હવે લગ્ન પ્રસંગનું આયોજન કરી ખોટને સરભર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। ટેન્ટ સિટી 1 ખાતે લગ્ન પ્રસંગ માટેનું 2.5 લાખ રૂપિયાનું પેકેજ બનાવવામાં આવ્યું છે। હમ સોશિયલ મીડિયા પે કો યુઝ કર રહે હૈ ઓર પેકેજ ભી એસે હી ફ્લોટ કર રહા હૈ હમારા ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ઓર જો ભી હમારે સોશિયલ મીડિયા કે પેકેજીસ હૈ ઉસમે હમ ઇસકો ઇન્ટ્રોડ્યુસ કર રહે હૈ। કોવિડ કો લેકે આપ કિસ તરહ સે નિયમ રખેંગે? કોવિડ કો લેકે જો ભી ગાઈડલાઈન્સ હમને હમારે પાસ WHO સે આઈ હૈ વી આર ફોલોઇંગ ધોઝ ગાઈડલાઈન્સ 100% એન્ડ જિસમે કી રેસ્ટ્રિક્શન્સ હૈ 50 લોગો કા વો હમ રખેંગે, जिसमें कि हमारा स्टार्टिंग से ही हमारा सैनिटाइजेशन प्रोसेस रहता है। हम टेंट्स भी सैनिटाइज कर रहे हैं और जो कि अगर देखा जाए तो हम डबल बार टेंट सैनिटाइज करते हैं और चेकआउट होने के बाद हम 24 से 48 घंटे बाद उसको फिर दोबारा अलॉट करते हैं।